Yeah.
Shri Krishna.
Oh,
してリアボディマタワリシタワHare Krishna
પરમ કૃપાળુ પરમાત્મા નંદનંદન યશોદાનંદન દ્વારકાધીશની અહેતુક અને અસીમ કૃપાથી ગોહિલવાડની આ પાવન ધરામાં કલિકાલનું વાંગમય સ્વરૂપ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વાંગમય સ્વરૂપે ભાગવતના રૂપમાં બિરાજમાન છે ત્યારે કલિકાલમાં આપણને સૌને પાવન કરતું જેના શ્રવણથી આ મનુષ્ય દેહ પરમપદને પામી જાય, જેના દર્શનથી જીવન ધન્ય બની જાય, જેના સ્પર્શ અને પૂજનથી
પિતૃઓ પરમપદને પામી જાય એવું ભગવાન શ્રી કૃષ્ણનું એક વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોમાં કથાના પ્રારંભે પ્રણામ કરી જે સ્થાનમાં આપણે સૌ બેઠા છીએ, મને તમને ભજનના રૂપમાં ભોજનના રૂપમાં સતત સ્પર્શ કરે છે એવી બજરંગદાસ બાપાની એ પરમ ચેતનાને પણ કથાના પ્રારંભે મારા નમન, વિશેષ રૂપમાં એક અલગારી સંત જેના બેઠણા આશ્રમમાં થયા અને પછી આશ્રમની જાગૃતતામાં વધારો થયો, શિષ્ટતા શિષ્ટાચાર વિવેકમાં જેમાં વધારો થયો છે એવા પૂજનીય મહંત બાપુ નારાયણદાસ બાપુને પણ વ્યાસપીઠ ઉપરથી નમન કરી સૌ આશ્રમના સેવા આપતા સૌ સેવાર્થીઓ સૌ યુવાનો પોતપોતાની ક્ષમતા પ્રમાણે કોઈ ધનથી કોઈ મનથી કોઈ તનથી બધા જ એક સાથે સ્વમ ગચ્છદ્વમ સાથે ચાલીને સાથે બોલીને મારું નહીં પણ બાપાનું છે એ અર્થમાં જે સેવાઓ કરી રહ્યા છે એ સૌને પણ કથાના પ્રારંભે નમન કરું. વિશેષ 4 વર્ષ પૂર્વે જ્યારે કથા હતી ત્યારે એક પ્રવાસ શરૂ કરેલો કે આપણે મોટું દાન ના આપી શકીએ તો કાંઈ વાંધો નહીં, પરંતુ 12 મહિને એકાદ વાર 1000 રૂપિયાના આપણે સભ્ય બની અને એમાં સૌથી પહેલા મારી વ્યાસપીઠ નિમિત્ત બનેલી મારા થકી અને પછી એ પ્રવાહ ચાલ્યો બજરંગદાસ બાપાના આશ્રમમાં. કાલે હું આંકડો પૂછતો હતો, મને કહેતા હતા બધા કે બાપુ 100 ઉપર 125ની આજુબાજુ શાયદ પહોંચ્યો છે. એ બધા જ સભ્યો એટલે કે જે પણ 1000 રૂપિયા કે 1100 રૂપિયા તમે રાખ્યા, મને તો સ્મરણ નથી, હું મનજીભાઈ જ્યારે મળતા ત્યારે હું કહીને ગયો તો આ 5 વર્ષના એક સાથે લઈ લો અને હવે જઈશ ત્યારે 5 વર્ષના આપીને જઈશ, એટલે મારે ને તમારે બાપા સીતારામ. પણ સૌને એક પ્રાર્થના છે સાહેબ કે આપણે એક સાથે આપી શકે એ વસ્તુ અલગ છે, પણ 12 મહિને એકાદ વાર આપણે ફરિયાદ ગામના નિવાસી હોય અથવા તો બજરંગદાસ બાપાને માનતા હોય તો આપણે 10મો ભાગ આપણા વ્યવસાયમાંથી કાઢવો પડે. પણ હું એમ કહું છું કે 10મો નહીં 1100 રૂપિયા કાઢો અને કોઈ માગે નહીં એવી રીતે આવીને તમે એના સભ્ય બની જાઓ. સાહેબ મને એટલી ખબર છે કે આપણે ત્યાં કહેવત હતી કે ટીપે ટીપે સરોવર ભરાય, અને આમાં એવું નથી, કરું મનોરથ બીજો કે આમાં પુરુષે જોઈન્ટ થવાય એવું કાંઈ છે નહીં, આમાં માતાઓએ ભાગ લઈ શકે, એમનું થોડુંક આમ ગોઠવીને પછી આપી જવાય. અને એવું નથી કે ઘરવાળા બન્યા હોય સભ્યતા આપણે ન બનાય, કારણ કે ઉપરથી જ્યારે આવશે ને ત્યારે એનો સરવાળો મંડાશે, આપણે આપ્યો છે તો આપણો સરવાળો મંડાશે. એટલે તમે તમારે એ પ્રવાહને ચાલુ રાખજો. હું મારો રાજીપો વ્યક્ત કરું કે પ્રવાહ ચાલ્યો છે એટલે એ પ્રવાહને તમારી શ્રદ્ધાને પણ નમન કરો. આવો, આજે 1/2 કલાક લેટ થયું છે, હું સ્વીકારું છું સાહેબ, પણ એમાં મારો દોષ નથી એ પણ હું સ્વીકારું છું. તમે 9 વાગ્યાના બદલે 10 વાગે આવો તો હું શું કરું, પણ છતાંય હું કાલથી
મારી રીતે તો 9 વાગે આવવાનો પ્રયત્ન કરીશ. ખેર, ગામડાના માણસ છી, આગું પાછું તો થાય જાય, આપણે ક્યાં ટેમ ટુ ટેમ બધું થાય છે. એટલે કહું, બહુ ચિંતા નહીં કરવાની, કદાચ તમે મોડા આવશો, હું થોડીક કથા મોડી પૂરી કરીશ. તમારે ક્યાં ઘરે જઈને રોટલો બનાવવો છે સાહેબ? અહીંયા જ પ્રસાદ લેવો છે ને? સાંજે પણ બધું ટાઈમ ટુ ટાઈમ પૂરું થશે, કારણ કે મને ખબર છે સાંજે મારે ટેમ ટુ ટેમ મંજીભાઈ પૂરું કરવું પડશે. આનંદ કરું છું, આવો પ્રેમ છે. ભાગીરથી ગંગાના પ્રવાહમાં જેમ સ્નાન કરતા હોય એમ આજ બજરંગદાસ બાપાના આ પરિસરમાં આવો. કલિકાલમાં મને તમને તારનારી એવી શ્રીમદ ભાગવતની કથાને આપણે માધ્યમ બનાવી અને એ પ્રવાહને આગળ વધારું. ગઈકાલની કથામાં ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ સત ચિત અને આનંદનું દર્શન કરેલું. આઈએ શ્લોક કા ગાન કરે ફિર એક બાર સાહેબ. સચિદાનંદ રૂપા ભાગવતમાં 12 સ્કંદ પણ એ પૂર્વે મહાત્મ્યનું વર્ણન પદ્મ પુરાણમાંથી મળે છે. ભગવાન કૃષ્ણના એક સ્વરૂપની ચર્ચા કરી છે કે ભગવાન સત્ય છે, સતત ભગવાન જાગૃત છે. અને એક વાત કરી શ્રી કૃષ્ણની કે પરમાત્માનું એક સ્વરૂપ આનંદનું સ્વરૂપ છે. સત ચિત અને આનંદ એ ત્રણેય તાપને દૂર કરનારા છે. દરેકના જીવનમાં ત્રણ તાપ હોય, આધિદૈવિક, આધિભૌતિક ઓર આધ્યાત્મિક. ઘણી વાર એવું હોય કે આધ્યાત્મિક આપણે બનીએ પણ આપણો ગુસ્સો ક્યાં ઓછો થાય, મને આવે છે ને ક્યારેક ક્યારેક. માણસ છીએ યાર, પણ એ ત્રણેય તાપને કલિકાલમાં દૂર કરનારું કોઈ તત્વ હોય. મેં હમણાં સાંભળ્યું કે તમે તમારા આવેગને રોકી નહીં શકો, તમે તમારા ક્રોધને રોકી નહીં શકો, પણ તમારું ભજન વધશે તો તમે એને ડાયવર્ટ કરી શકશો. ક્રોધ બહુ આવે છે તો એને રોકી નહીં શકાય, પણ ભજનના પ્રતાપથી, દાનના પ્રતાપથી, હરિના સ્મરણથી તમે તમારી સામે જ્યારે આવતું હોય ત્યારે એને થોડું બાયપાસ કરી શકો. તમે ભગવાનનું સ્મરણ અથવા તો સત્યનું સ્મરણ એ મારાને તમારા વિચારોમાં થોડી શુદ્ધતા લાવે, મારાને તમારા વિચારોમાં પરિવર્તન લાવે. ભગવાન કૃષ્ણ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. ત્રણ તાપને દૂર કરનારા એવા હે કૃષ્ણ, હું નમન નહીં, વ્યાસજી એમ કહે છે, વયમ નમઃ, અમે બધા જ તને પ્રણામ કરીએ છીએ. એક વસુદેવ કુટુંબકમની ભાવના છે. ભગવાન વેદ વ્યાસની દ્રષ્ટિએ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ અને સમગ્ર તમે જુઓ તો વિસ્તાર વ્યાસની દ્રષ્ટિએ આમ સમાન છે. વ્યાસનો અર્થ જ થાય વિસ્તારથી જોવું.
એવા ભગવાન કૃષ્ણને ભગવાન વેદ વ્યાસજીએ નમન કર્યા. અને પછી બીજા શ્લોકની અંદર આદ્ય વક્તા સુખદેવજી મહારાજને શંકરા અવતાર કે જેનું સ્મરણ કરવાથી મહારાજ તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય એવો પરમહંસનું એક સ્વરૂપ. પિતા છે પણ પુત્રને વંદન કરે છે, આ કેવું તત્વ હશે? વ્યાસ પણ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે પણ પિતા હોવા છતાંય પુત્રને વંદન કરે છે, કારણ કે પુત્ર એ શંકર અવતાર છે એટલે ભગવાન વિષ્ણુ શંકરને નમન કરે છે. આઈએ પરમહંસ જોગી સ્વરૂપ સુખદેવજી મહારાજને પ્રેમથી ભાવ સે વંદન કરીએ. સહાય યમ પ્રવ્રજંતમનુ પુત્રે ભાગવતજીના પ્રારંભમાં, શ્રીમદ ભાગવતના પ્રારંભમાં એક નાનો એવો પ્રસંગ છે કે સુખદેવજી જન્મતાની સાથે વનમાં દોડવા લાગ્યા છે. તમે વિચારો, સુખદેવજીની જન્મગાથા હું ગાઈશ તો થોડુંક સાયન્સ અને આપણી બુદ્ધિ એને પચાવી નહીં શકે. સુખદેવજી મહારાજ 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા છે. આપણી બુદ્ધિ બહારનું છે. પ્રહલાદજી ક્યાધુના ગર્ભની અંદર 100 વર્ષ રહ્યા. હિરણ્યકશ્યપ તપ કરવા ગયો ત્યાં સુધી 100 વર્ષ પ્રહલાદજી માના ગર્ભમાં રહ્યા. અને ક્યાધુને નારદજીનો 100 વર્ષ સંગ થયો, જેના પ્રતાપે પ્રહલાદ જન્મતાની સાથે જ નારાયણ નારાયણ બોલવા લાગ્યા. કારણ કે માના ગર્ભમાં 100 વર્ષ સુધી એક જ રટણ હતું, નારાયણ નારાયણ નારાયણ. આજનું સાયન્સ એ સ્વીકારે છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અને ત્યારે કોઈ શાસ્ત્રનું વાંચન થાય, કોઈ હરિકીર્તન થાય, તો એનું બાળક સાક્ષાત તમે જુઓ તો કૃષ્ણના સ્વરૂપે પ્રગટે છે. આ સાયન્સ આજનું સ્વીકારે છે. 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ માના ગર્ભમાં રહ્યા, કારણ સંસારનો ડર છે કે હું પૃથ્વી ઉપર જઈશ તો મને કલી સ્પર્શ કરશે, મને કામ ક્રોધ લોભ મોહ સ્પર્શ કરશે. અંતે સુખદેવજી મહારાજ જેવા માના ગર્ભમાંથી બહાર આવ્યા, આવતાની સાથે જ જો તર્ક થશે તમને, આવતાની સાથે બાળક દોડવા લાગ્યું. એ છોડો, હમણાં કલયુગમાં હુસલીના કુખેથી તુલસીદાસજી જન્મે અને જન્મતાની સાથે રામ 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 બોલે ત્યારે આપણો સમાજ એમ કે આ તો રાક્ષસ પ્રગટ્યો છે.
આપણે ક્યાં મીરાને ગાંધી કીધી, તુકારામને ગેલો કીધો, નરસિંહને, આ બધું આપણાથી વિપરીત છે. આપણી સમજવાની જે આપણો સમજવાનો જે છેલ્લો રસ્તો છે ત્યાંથી બહારનું છે. આ બધા જ મહાપુરુષો બધા આપણે સાથે દોડીએ છીએ, પણ આપણે દોડતા દોડતા જ્યાં ઊભા રહી જઈએ છીએ ત્યાંથી મહાપુરુષોનું દોડવાનું શરૂ થાય છે. બજરંગદાસ બાપા જ્યાં સુધી સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરતા હતા ત્યાં સુધી એને કોઈ ઓળખી ન શક્યા. સંત જલ્દી ઓળખાય નહીં. અને પછી તમે જુઓ એ ધામમાં ગયા પછી એના એના ફરસાઓ થવા લાગ્યા, પછી આપણને ખબર પડવા માંડી કે આ તો એક દિવ્ય પુરુષ આપણી વચ્ચેથી આવીને આમ ચાલ્યો ગયો છે. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે વનમાં દોડવા લાગ્યા છે. આ દ્રશ્ય ભગવાન વેદવ્યાસજીએ જોયું છે. જ્યાં સુખદેવજીને દોડતા જોયા એટલે વેદવ્યાસજીના મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો છે, હે પુત્ર રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. પુત્રે તન્મય કયા તમ સર્વભૂત હૃદયમ મુનિમા. હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરીને મોહ થયો છે ભગવાન વેદવ્યાસજીને. સુખદેવજી મહારાજ રોકાયા નથી. આ દિવ્ય કથા છે. સુખદેવજી અંતે વનમાં ચાલ્યા જાય છે. અને પછી તો ભગવાન વેદવ્યાસજીને પુત્ર ઉપર એટલો મોહ થયો, પાંદડાઓને પૂછે, વૃક્ષને પૂછે, હે ઝાડવાઓ, હે વેલ, હે વૃક્ષો, તમે મારા પુત્રને જોયો? હવે વૃક્ષોને પણ વાચા આવે છે, કારણ કે પરમ તપસ્વીઓ જ્યાં ભેગા થાય બધાને વાચા આવે, અને વાચા ના આવે તો એને તપસ્વી ના કહેવાય. જ્યાં પરીક્ષિત સુખદેવજીનું સ્મરણ ભગવાન વેદવ્યાસજીના મુખમાં હતું અને વૃક્ષને પૂછ્યું કે તમે મારા પુત્રને જોયો, વૃક્ષો કહેવા લાગ્યા કે હે વ્યાસ, તમારો પુત્ર તો જગતના કલ્યાણ માટે જાય છે, એમ તમે છોડી દો ને, સમય થશે એટલે તમારે ત્યાં આવશે. પણ વેદવ્યાસજીનું મન માનવા તૈયાર નથી. વિચાર કરો, સંતોને હવે એક વૃક્ષ ઉપદેશ આપે છે. વૃક્ષો છે ને એ સંતો છે મારા દેશના. કાક બાપુ એ ક્યાંક લખ્યું છે સાહેબ, એ ઝાડવા ફળ રે એ પોતાના નથી કદી ખાતા રે ઉપકારી આત્મા રે જાણવા ક્યારે ફળ એના ખાય નહીં, ઉપકારી આત્મા છે અને ઉપકાર કરે એ સંત છે. નદીઓ ક્યારે એના જલને પીતી નથી, એ બીજાને પીવડાવે છે, માટે એ પણ સંત છે. અને એટલા માટે જ આપણે તીર્થધામમાં જઈએ એટલે પહેલાને ખબર કે આપણે નદી આમ ઓળંગતા હોય
ત્યારે જે કંઈ આપણી પાસે હોય ખીચામાં, આનો બે આનો, દસિયું વીસિયું પાંચિયું, પછી ધીરે ધીરે પાઉલી આઠાના રૂપિયો, જેમ જેમ યુગ ફર્યું. પહેલાના જમાનામાં રાજાઓ નીકળે ત્યારે રાણી સાપના સોનાના સિક્કા, ચાંદીના સિક્કા એવું બધું પધરાવતા, પણ એક સન્માન સાથે, નદીને વંદન સાથે, હે નદીને એવી પ્રાર્થના કરીએ કે માં અમે તારા સંતાનો છીએ. એક બાળક જેટલી માં પાસે અપેક્ષા રાખે છે એમ અમે તારા બાળક છીએ, માટે હે માં અમારી પાસે જે છે અમે તને અર્પણ કરીએ છીએ. વૃક્ષો ફળ આવે ખાતા નથી, આ ગાવલડી તમે જો દૂધ આપે પણ એનું દૂધ ક્યારે પીવે નહીં. વૃક્ષોની અંદર વાચા હોય છે. તમને એમ લાગે કે આપણે જ કથા સાંભળીએ છીએ, નહીં, આ બધા જ વૃક્ષો શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે. તમને એમ થાય કે આપણે જ રામ રામ કરીએ છીએ, વૃક્ષો પણ નિત્ય રામ રામ કરે છે. બે ઉદાહરણ મળે છે શ્રીમદ ભાગવત માંથી. ભગવાન વેદ વ્યાસજીને વૃક્ષો એમ કહે છે કે તમારા પુત્રની પાછળ તમે દોડશો નહીં, જગતના કલ્યાણ માટે સુખદેવજી આવ્યા છે, માટે એને જવા દો. અને એ જ વાત ભગવાન રામ જ્યારે પંપા સરોવર પહોંચે છે મતંગ ઋષિના આશ્રમમાં, અને એવા સમયે લક્ષ્મણજી પૂછે છે કે ભાઈ આ કોક બોલે છે, રામ 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 કોણ બોલે છે? અને ત્યારે ભગવાન રામ લક્ષ્મણને કહે કે લક્ષ્મણ આ સબરીનો આશ્રમ છે, અને સબરીના ભજનથી આજે વૃક્ષો પણ રામ રામ બોલી રહ્યા છે. ભજનમાં કેટલી તાકાત છે. આ દેશના વૃક્ષો પણ બોલે છે, દેશની ગાયો પણ બોલે છે. વૃક્ષોને ક્યારેય કાપવા નહીં સાહેબ. એક વૃક્ષને તમે કાપો ને એટલે એક મૃત્યુ એટલે કે એક હત્યાનું પાપ લાગે છે. હવે તો મોટા મહાનગરમાં તો વૃક્ષનું છેદન એ તમે કોઈનું હત્યા કરી બરાબર ગુનો લાગુ પડે છે. હમણાં જો દિલ્હીમાં હતો અને ત્યાંની બધી વાતાવરણ મેં જાણ્યું, પછી કીધું કે દિલ્હી સરકારે એવો નિયમ કર્યો છે કે દિલ્હીમાં કોઈ એક વૃક્ષ કાપે તો કોઈ માણસની તમે હત્યા કરી હોય એટલો ગુનો લાગે છે. જીવ છે વૃક્ષની અંદર, પણ આપણામાં નિર્માણ ફેર એટલો કે એ જે બોલે છે એ ભાષા આપણે સમજી નથી શકતા. ઈશ્વર જ રામ રામ કરે, કૃષ્ણ કરે એવું નથી. જાય ચકલી પણ બોલે છે, કાગડો પણ બોલે, અને કબૂતરનું ઘૂ 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 એ પણ હરિનું ભજન છે. આપણે ત્યાં તો એક કંઈક સરસ ગીત હતું, કબૂતરોનું ઘૂ 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 ચકલા સુંદર છું છું છું, હેમંતભાઈ ગાયેલું, મને ચૌહાણ હેમંત ચૌહાણના અવાજમાં. નદીઓ બોલે, એ જે ખડખડાટ છે એ રામનું સ્મરણ છે, અને સમુદ્રનો જે ખડભડાટ છે, તમે સોમનાથમાં જાઓ અને સોમનાથનો દરિયો જે ખડખડાટ કરે છે એ મહાદેવનું સ્મરણ છે. દ્વારિકામાં જાઓ અને દ્વારિકાનો સમુદ્ર જે ખડભડાટ કરે છે એ દ્વારિકાધીશનું સ્મરણ. એની ભાષા આપણને સમજાતી. અરે માણસ માણસની ભાષા સમજે ને તો એ ઘણું છે. હું તો પ્રાર્થના કરું કે બાપની ભાષા દીકરો સમજે અને દીકરાની ભાષા બાપ સમજે ને તોય. અરે છોડો, પત્નીની ભાષા પતિ સમજે. મારે હવે આમાં ક્યાં જાવું? મારા વૃક્ષોની ભાષા તો છોડો સાહેબ. આપણે કોઈને સાંભળતા જ નથી, આપણે આપણું જ બીજાને સંભળાવવું છે. બરાબર છે. વૃક્ષોને સાંભળો, ગાયોનો જે રણકાર છે, ગાયની જે ગૂંજ છે, એમાં કઈ તત્વો પડ્યા છે.
તો આ દેશના વૃક્ષો પણ બોલે છે, આ દેશની નદી પણ બોલે છે, આ દેશના પશુ પંખીઓ દરેક જીવ બોલે છે. આ તો બધા સજીવોની વાત કરી, આપણે ત્યાં નિર્જીવ વસ્તુ પણ બોલે છે. જમનાબાઈના છાણા પણ તમને ખબર છે, વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા, આવું તમે સાંભળેલું કે બાઈ છાણા થાપે અને પછી આમ થાપતી હોય ત્યારે વિઠ્ઠલ 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 કરીને થાપી દે, અને પછી બાઈ આમ છાણા થાપેલા અને પછી કોક વરી હોય બાઈ ભોળી, તમે જુઓ એટલે એને આમ છાણા થાપી દીધા અને એટલા બધા ઢગલો કર્યા છાણા થાપી. એમાં એક દિવસ રાત્રે કોક બધું ગામ હોય અહીંયા હોય, બોલો કૃષ્ણ કનૈયા, હવે એક મહિનાથી એને છાણા ભેગા કરેલા, એ કોક રાત્રિના સમયે અચ્યુતમ કેશવમ કરી ગયું. મારે તો એવી રીતે જ બોલાય ને બીજું. અને સવારમાં વિઠ્ઠલ વિઠ્ઠલ કરતી આવી તો જોયું તો દુઃખી તો થઈ, પણ પાછું વિઠ્ઠલનું નામ મુખમાં હતું એટલે એને એમ થયું કે મારો વિઠ્ઠલ બીજું આપશે, પણ એને એમ થયું કે રાજાને થોડી કાને વાત નાખું કે આપણા નગરમાં આપણા ગામમાં આવું પણ થાય છે. એટલે જમનાબાઈ રાજા પાસે જાય ને રાજાને કહે કે મારા છાણા એક મહિનાથી ભેગી કરતી હતી, અરે ભાઈ આખું ગામ છાણા થાપે છે, કોણ લઈ ગયું હોય, આમાં છાણા કેવી રીતે ગોતી શકાય, બીજું કઈક ગોતી શકાય, છાણામાં કેવી રીતે કઈ હોય ખરું, કે હા શું કે તમને જો અહંકાર ના આવે વાતને સ્વીકારતા હોય, તમને ક્રોધ ના આવે તો એક વાત કરું, શું કે મારા છાણા ગોતવા બહુ સહેલા છે, કઈ કેવી રીતે મળશે કે એક જ વસ્તુ કરો, બીજું કઈ કરવા નથી, તમારે જઈને મારું છાણું હાથમાં લેવાનું કોઈ પણ, અને કાને અડાડવાનું, જો વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે તો સમજવાનું છાણું મારું છે. અને રાજાને એમ થયું કે આ કરવા જેવું છે, અને પછી રાજાએ રાજસભા બોલાવી, મંત્રીઓને કહ્યું કે ઘરે ઘરે તપાસ કરો, અને ઘરે ઘરેથી છાણા એકઠા કરો, અને પછી રાજા સ્વયં ઘરે ઘરે નીકળે છે અને આમ હાથમાં છાણું લઈ અને આમ કાને અડાડે, વિઠ્ઠલ વિઠ્ઠલ ન બોલે તો સમજવાનું કે આ જમનાબાઈનું છાણું નથી. અને એક ઘરે રાજા જાય છે, આમ છાણું જ્યાં ઉપાડ્યું ત્યાં છાણામાંથી પણ અવાજ આવ્યો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. રામસાગર પણ બોલતો સાહેબ આપણે ત્યાં એ અવાજ આવે બરું, પણ એને પણ એક વાર કીધું, ઘૂને મીરા મથુરામાં ગયા તા, મથુરામાં ગયા તા અમે ગાંડા ગેલા થયા હતા સાહેબ રામસાગર સાહેબ. ઉને મીરા એક માર મથુરા ગ્યાતા, ઉને મીરા એક માર મથુરા. આ રણકાર કોનો છે? રામસાગર નો છે. મથુરા અમે ગાડા સજીવ વસ્તુ તો બોલતી, નિર્જીવ વસ્તુ બોલે છે, આપણે સમજવાની તાકાત હોય જો. એટલે અમુક બે ત્રણ સંકલ્પો એવા લેજો કે ક્યારેય વૃક્ષનું છેદન ન કરો, બને તો વૃક્ષનું રોપાણ કરવું એટલે વૃક્ષ રોપાણ કરવું, છેદન નહીં કરવું.
એક જીવ અત્યારનું પાપ છે, એક વૃક્ષ વૃક્ષને છેદવાથી, કાપવાથી. બીજું, નદીઓને સ્વચ્છ રાખવી, પવિત્રતા જાળવવી નદીઓમાં. કારણ કે એ એની ભાષામાં મને તમને સંકેત આપે છે. તો ભગવાન વેદવ્યાસજીની સમક્ષ વૃક્ષો બોલે છે, તમારો પુત્ર જગતના કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યો છે, એને જગતનું કલ્યાણ કરવા દો. એ સાક્ષાત શંકરનો અવતાર છે. સુખદેવજી મહારાજ વનમાં જઈ એક વૃક્ષની નીચે આસન લગાવી અને સમાધિ સતત હરિનું સ્મરણ કરે છે, બ્રહ્મનું સ્મરણ કરે છે. સુખદેવજી મહારાજ મનથી વૈરાગ્યથી સિદ્ધ છે, ત્યાગનું સ્વરૂપ છે. જીવનમાં સત્સંગી થવું બહુ સહેલું છે, પણ ત્યાગી થવું ને એ બહુ કઠિન છે. કોઈના ચેલા બનવું બહુ સહેલું છે, પણ ચેલા બન્યા પછી ત્યાગી થવું ને એ બહુ કઠિન છે. તમે તમારા ક્રોધનો ત્યાગ કરી શકશો, તમે તમારા મોહનો ત્યાગ કરી શકશો, તમે તમારા લોભનો ત્યાગ કરી શકશો, પણ તમે કલિકાલમાં આર્થિક લક્ષ્મીનો ત્યાગ બહુ ઓછો કરી શકશો. બહુ કઠિન છે. સુખદેવજી મહારાજ એક વૃક્ષની નીચે સમાધિ લગાવી બ્રહ્મનું દર્શન કરે છે, બ્રહ્મનું સ્મરણ કરે છે. ભાગવતજીના પ્રારંભમાં વેદવ્યાસજી નૈમિષારણ્યમાં આપણને સૌને લઈ જાય છે. ભારતની અંદર 7 અરણ્યો આવેલા છે, એમાંનું એક નૈમિષારણ્ય છે. 7-7 અરણ્યની તમને ચર્ચા કરું, તમારી સમક્ષ એ 7 નામ મૂકવાના પ્રયત્ન કરું છું, જે પવિત્ર ધામ છે, જ્યાં 7 અરણ્યમાં ભગવાન સ્વયં પધાર્યા છે. જે 7 અરણ્યો દર્શન કરવાથી આ દેહ પરમ પદને પામી જાય એવા 7 અરણ્યો છે. આપણે ત્યાં સૌથી પહેલા નૈમિષારણ્ય, જ્યાં સુત પુરાણીએ 88,000 ઋષિઓને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી છે. બીજું છે એક દંડકારણ્ય, જે ભગવાન રામ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ત્યારે દંડકારણ્યમાંથી પસાર થયા છે. ત્યાર પછીનું એક સેવારણ્ય છે, જ્યાં સબરી વસ્તી હતી એ સેવાનું એક અરણ્ય, એ સેવારણ્ય છે. એક કામાકારણ્ય છે, જે વૃંદાવનની આજુબાજુમાં આવેલું છે. ત્યાર પછી એક ધર્મારણ્ય છે, જેને કુરુક્ષેત્રની ભૂમિ આપણે કહીએ છીએ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં અર્જુનને ગીતા ઉપદેશ કર્યો, ધર્મ ઉપદેશ કર્યો. એ ધર્મારણ્ય જે ભૂમિ ઉપર દાદા ભીષ્મ બાણસૈયા ઉપર સૂતા છે એ ધર્મારણ્ય છે. બુદ્ધિકારણ્ય, જ્યાં ભગવાન બુદ્ધ સતત પરિભ્રમણ કર્યું હતું એ બુદ્ધિકારણ્ય છે. અને છેલ્લું, જ્યાં મહાપ્રભુજીએ નું જન્મસ્થાન છે, જ્યાં મહાપ્રભુજી બિરાજમાન છે, એવું ચંપારણ્ય. આવા 7 અરણ્યો ભારત દેશમાં આવેલા છે. 88,000 ઋષિઓનું સત્ર નૈમિષારણ્યમાં ગૌમતી નદીના કિનારે ભરાયું છે. બ્રહ્મસત્રના પરમ વક્તા સુત પુરાણી બિરાજમાન થયા છે. બધા જ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે, અમારે કથા ક્યાં કરવી અને ક્યાં સાંભળવી? અને પછી બ્રહ્માજીએ એક મનોમય ચક્ર આપ્યું છે. એ ચક્ર આપ્યું અને બ્રહ્માજીએ કહ્યું કે જ્યાં આ ચક્ર ઊભું રહી જાય, જ્યાં ચક્ર અટકી જાય, ત્યાં તમે સત્સંગ કરજો, હરિનું સ્મરણ કરજો, શ્રીમદ ભાગવત કથાનું જ્ઞાન કરજો. જેવું ચક્ર બ્રહ્માજી આપ્યું, એક નિમિષ માત્રમાં આંખના પલકારામાં એક જગ્યાએ સ્થિર થઈ ગયું, નિમિષ માત્રમાં સ્થિર થઈ ગયું, એટલા માટે એનું નામ પડ્યું નૈમિષારણ્ય. નિમિષનો અર્થ થાય આંખનો પલકારો. આમ જ્યાં આંખનો પલકારો આમ માર્યો ત્યાં તો એ ચક્ર સ્થિર થઈ ગયું છે. એ નૈમિષારણ્ય
દિવ્ય નામ પડ્યું છે. 88,000 ઋષિઓ બિરાજમાન થયા, સુત પુરાણી શ્રીમદ ભાગવતના વક્તા બન્યા છે. અને પછી 88,000 ઋષિઓમાંથી સૌનક આદિ ઋષિઓએ સુત પુરાણીને 4 પ્રશ્નો કર્યા છે. આ 4 પ્રશ્નોમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થાય છે. તમે બરાબર આ 4 પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરજો. 4 પ્રશ્ન. સૌથી પહેલી કથા નેમિષારણ્યની અંદર સુત પુરાણી 88,000 ઋષિઓને સંભળાવે એ કથા છે. ત્યાર પછીનો એક સંવાદ આવશે આગળ જતા. વિદુરજીનો સંવાદ એ બીજી કથા છે. અને ત્રીજો એક સંવાદ આવશે, સાક્ષાત સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવશે. નેમિષારણ્યની અંદર સુત પુરાણીને સૌનકે 4 પ્રશ્ન પૂછ્યા. પહેલો પ્રશ્ન છે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી સુમેળ થતો વિવેક માણસમાં કેવી રીતે આવે એ અમને સમજાવો. ભક્તિ પણ હોય, જ્ઞાન પણ હોય, વૈરાગ્ય પણ હોય, એવો વિવેક દરેકની અંદર કેવી રીતે પ્રગટે એ અમને સમજાવો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન સૌનક આદિએ સુત પુરાણીને પૂછ્યો છે, સંસારમાં રહીને, પરિવારમાં રહીને માયા અને મોહનો ત્યાગ કેવી રીતે કરી શકાય. બીજો પ્રશ્ન છે, સંસારમાં રહેવાની વાત કરી છે, પરિવારમાં રહેવાની વાત કરી છે, અને છતાંય માયા સ્પર્શ ન કરે, મોહ સ્પર્શ ન કરે, એવો કંઈક રસ્તો બતાવો. ત્રીજો પ્રશ્ન પૂછે છે કે હે ઋષિ, કલિયુગમાં મનુષ્યની અંદર જે આસુરી વૃત્તિ છે, દાનવ વૃત્તિ છે, રાક્ષસ વૃત્તિ છે, એને શુદ્ધ કેવી રીતે કરી શકાય. છેલ્લે ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે કલિયુગમાં એવું કયું સાધન છે કે જેના કારણે માણસ પવિત્ર બની જાય અને કૃષ્ણની પ્રાપ્તિ થાય. કૃષ્ણ એવ ગતિર મમ. આવા 4 પ્રશ્નો પૂછ્યા છે. અને એ સમયે સુખદેવજી મહારાજ સુત પુરાણી 88,000 ઋષિઓને નેમિષારણ્યમાં કહે છે, સાવધાન તયા શુણુ. હે ઋષિઓ, હવે તમે સાવધાન થઈ જાઓ. તમારા 4 પ્રશ્નો મારા મનને સ્પર્શ કર્યા છે. તમે સુંદર પ્રશ્નો પૂછ્યા છે, આવનારા સમય માટે સમગ્ર જગતને ઉપકારી બનશે. શુદ્ધ પુરાણી શ્રીમદ ભાગવતના કથાનો પ્રારંભ કરતા કહે છે કે હે ઋષિઓ, ગંગા કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવી ત્યારે સ્વર્ગના દેવતાઓ અમૃત કુંભ લઈને આવે છે. સુખદેવજી મહારાજને પ્રણામ કરીને કહે છે કે મને તમે શ્રીમદ ભાગવતની કથા આપો, હું તમને અમૃત આપું, એ અમૃત તમે પરીક્ષિતને પાવ, પરીક્ષિત અમર બની જશે. પણ સુખદેવજી મહારાજ ના પાડે છે. પરીક્ષિતે કથા વક્તું સભાયાં સંસ્થિતેષુ કે સુદાતું પ્રગૃહીત્યેવ દેવાસ્તત્ર સમાસ. દેવતાઓ આકાશમાંથી એટલે કે સ્વર્ગ લોકમાંથી અમૃતનો કુંભ લઈ અને સુખદેવજી પાસે આવે અને કહ્યું કે આ અમૃત તમે રાખો ને અમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ સ્વાર્થી દેવતાઓને જોઈને મનમાં મનમાં હસે છે. કહેવા લાગ્યા કે ક્યાં પારસમણી રૂપી શ્રીમદ ભાગવતની કથા અને ક્યાં કાચ રૂપી તમારું અમૃત. કથા તો પારસમણી છે,
અને અમૃત એ કાચના ટુકડાના સમાન છે. કથા માણસને અભય બનાવી શકે, અમૃત અમર બનાવી શકે, પણ અભય ન બનાવી શકે. તમે કથા શ્રવણ કરો એટલે તમને કથા અમર ન બનાવી શકે, પણ અભય જરૂર બનાવી શકે. જ્યારે અમૃત માણસને અમર બનાવી દે, પણ અભય ન બનાવી શકે. અમર બન્યા પછી એ ડરી ડરીને જીવવાનું. દેવતાઓ બહુ ડરી ડરીને જીવતા. સુખદેવજી મહારાજ દેવતાઓને ના પાડે છે. આનો અર્થ એ થયો કે સ્વર્ગમાં કથા નથી. જે ગણો એ બધું અહીંયા જ છે, ત્યાં કાંઈ નથી. અને છતાંય આપણે સ્વર્ગમાં જવું છે. બોલો, કોને કોને જવું છે? સ્વર્ગની બહુ ઈચ્છા છે. અને કદાચ સ્વર્ગમાંથી પુષ્પક વિમાન લેવા આપણને આવે અત્યારે તત્કાલ ફરિયાદ કા આશ્રમમાં, તો આમાંથી જાય કેટલા? બોલો કૃષ્ણ કનૈયા. બોલવું અને કરવું બહુ કઠિન છે. સ્વર્ગની આશા છોડી દો. હરિરસ પીવો ને સાહેબ, અમારા તત્વ નહીં અપાવી શકે, પણ અભયત્વ આપી શકશે. સંસારમાં રહેવાનું, પરિવાર સાથે રહેવાનું, જે થતું એ બધું જ આમ છે ને, આનંદ કરતા કરતા મોજ કરવાની. માથાકૂટ થાય તો મારે કહેવાય જ નહીં કરવાની, પણ થતી જ હોય. બાપુ બરાબર છે? બાપુ હા પાડે લે. એ તે હરિનો રસ પી ગયે, પણ બધું કરવાનું પણ સાથે સાથે સાથે. એ તે હરિનો રસ પી ગયે, એ તે હરિનો રસ પી ગયે, કાળી રે મરણ મોટે દરબાર રે હરિ નો રસ પીજે, હરિ નો રસ પીજે, એતે હરિ નો રસ પીજે. કોના છોડું ને કોના વાચે, કોના માને બાપ, અંત કાળ જાઉં જીવે કરું, એ તારે અંત કાળ જાઉં જીવે કરું, સાથે પુણ્ય પાપ રે, એતે હરિ નો રસ પીજે, પીજે એતે હરિ નો રસ પીજે, પીજે એતે હરિ નો રસ પીજે. માટે સંસારમાં રહેવાનું બધાને ખબર છે કે આવ્યા એટલે જવાનું છે, છતાંય મારું મારું મારું. સવારમાં તૈયાર થતા હોય ને, આપણી આપણી વસ્તુ આમ પહેરવાની આમ ગોઠવી, કોક માગે ને ખબરદાર, કોઈ અડવાન નથી. બાપાની વીટી જો બારીમાં પડી હોય ને છોકરાએ ભૂલે ચૂકે પહેરી લીધી, કેમ પહેરી? હવે મારી જ છે, પણ તમે જાઓ પછી વારસામાં મળવાની છે, પણ હજુ આપણને મોહ છે. મોહ હોવો જોઈએ, પણ વિવેકવર્ધન મોહ, કે આપણે નિત્ય પહેરતા હોય પણ ક્યારેક
પરિવારમાંથી કોઈ માગે તો હસતા હસતા લે પહેર, સામેથી આપીએ અને પછી જોજો તમે સામેથી આપશો ને એટલે પછી આજના છોકરાએ ના ના બાપા હા તમારું છે ને તમે પહેરો, પણ તમે નહીં આપો ને તો દરરોજ તમે જાશો ને તો દરરોજ કાઢીને મૂકશો ને તો દરરોજ પહેરશે, અખતરા દરરોજ કરો. જેવું વાવો એવું ઉગે એ તો નિયમ છે ને, તમે બધા ખેડૂત છો. તમે ઘઉં વાવો અને બાજરો ઉગી નીકળે ખરો, બાવળિયા વાવો અને કેસર કેરી કેમ આવે સાહેબ? એમ તમે તમારા સ્વભાવને જેવી રીતે વારસો અથવા સ્વભાવથી જેવું તમે વર્તન કરશો એવું તમને સામાનું વર્તન તમને મળશે. હું કરું ઘણા લોકો તો તમે જુઓ હું કરું એ જ છે, મારું ધાર્યું થવું જોઈએ, મારે મારું ભલે બધું વિખાઈ જાય, એટલે પણ તું વિખાઈ જાય છે આમના પાછો વડ તોડો પાછો વડ સાહેબ. લવિંગ ગયા ટેટાની જેમ તમે જો આમ વડ ખાઈ ખાઈને તમે જો ધમકીઓ જ આપ્યા કરે, જેને આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો, જોયું છે તમે આવું બધું? આવા વ્યક્તિને સમજવાનું ભજન સ્પર્શ નથી થયું અથવા તો જે સંપત્તિ ઈશ્વરે આપી છે એ પચાવી નથી શક્યો સાહેબ. તમને સમાજે માન આપ્યું છે અને માનનો તમે દુરુપયોગ કરો છો તો સમજવાનું તમને માન પચ્યું નથી. તમને તમારા ભૂતકાળના કર્મોથી સારા કર્મોથી સ્થાન તમને મળી ગયું છે પણ એ હવે એ પૂરા થઈ રહ્યા છે એટલે તમારું અપમાન થઈ રહ્યું છે. તમે સારા પુણ્ય કર્યા હશે જીવનની યાત્રામાં તો અમુક વર્ષો સુધી તમે એને ભોગવી શકશો પણ એ કરેલા પુણ્ય જ્યારે નષ્ટ થઈ જશે પછી તમારે દુઃખી થવાનો વારો આવશે. મને એટલા નિર્મળ રહો ને સાહેબ, ઉંમર કોઈને છોડે નહીં, તમે જો તો બીમારી કોઈને છોડે નહીં, એમ ક્યારેક ક્યારેક અપમાન થાય ને પછી સમજવાનું અહીંયા આવતા બહુ વાર લાગશે સાહેબ. બહુ ખુમારી હોય ને આપણે ઘરમાં આવીએ અને આમ ઘરમાંથી આમ ડેલીએથી આમ આમ ગામની શેરીમાં નીકળતા હોય અને ખબર ઘરે ખબર પડી જાય કે બાપા આવે છે અને આમ ટીપાઈ પીપાઈ ગોઠવાઈ જાય ને સરું રસોઈ આમ રસોડામાં થવા તૈયાર મને અને જેવા આમ ખોખારો ખાઈને અંદર ગરીએ ત્યાં બધા ઊભા પગે હોય અને ત્યાં તો આમ સોફા ઉપર બેસી અને પાણીનો લોટો આવી જાય ને જલ બાપુ ચા લેશો દૂધ લેશો અને ત્યારે સમજવાનું કે આપણે હજુ આપણી મર્યાદામાં છીએ કારણ કે પણ પછી આમ ખોખારા ખાતા ખાતા આવીએ ને કોઈ હામુ ના જુએ અને પછી તમે જુઓ તો આમ બેસીએ ને પછી આમ બૂમો પાડીને કંઈક પાણી આપો અને એ પાછું 5 મિનિટ પછી ઢોળાતું આવે ત્યારે સમજવાનું કે હવે બૂમો ન પડાય હવે હરિકીર્તન કરાય જાય. આ સહજ છે. દુનિયા આપણે નહોતી ત્યારે ચાલતી હતી, આજે ચાલે છે અને આપણે નહીં હોય તોય સારી રીતે ચાલશે. બસ આ 3 શબ્દો યાદ રાખજો. આ શ્રીમદ ભાગવતની કથા અથવા તો સત્સંગ મને તમને નિર્મોહી બનાવવા માટે છે, આપણે આપણી જાતને ઓળખાણ માટે કથા છે. સુત પુરાણી 88,000 ઋષિઓને કથા સંભળાવતા કહે છે કે હું જે કથા તમને સંભળાવી રહ્યો છું આ કથા મેં એક દિવસ ગંગા કિનારે સુખદેવજી મહારાજ પાસેથી વ્યાસપુત્ર પાસેથી સાંભળી હતી. સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા હતા ત્યારે હું પણ એમાં બિરાજમાન હતો. જે મેં સાંભળ્યું છે સુખદેવજી મહારાજ પાસેથી એ હું તમને સંભળાવું છું. એ ઋષિઓ તમે કથા સાંભળો. એકવાર બ્રહ્માજીના 4 માનસ પુત્રો ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવે છે. બ્રહ્માજીના 4 માનસ પુત્રો છે જેનું નામ છે સનત કુમારો. આમ તો ચારેય નામ અલગ છે પણ એને આપણે ત્યાં સનત કુમારોના નામથી ઓળખાય છે. બીજું આપણે ત્યાં 24 અવતારો છે. 24 અવતારોમાં પરમાત્માનો પહેલો અવતાર એ સનત કુમારનો છે. એક દિવસ ફરતા ફરતા સનત કુમારો બદ્રિકાશ્રમ
તમે બધા જે ગયા હશો બદ્રિકાશ્રમ એટલે કે બદ્રીનાથ, બદ્રીનાથ ધામ, એને બધાને ખબર હશે જે આપણે ચાર ધામ કરીએ છીએ એ બદ્રી ધામ. જેને ગયા હશે એને ખબર છે, જે ગયા ની બધા એમ જ કે હવે બીજી વાર જવાય. ના ગયા હોય તો જજો, હવે તો સારી સુવિધા છે. બસમાં ના જવાય તો મોટર કાર, મોટર કાર ના થાય તો હવે તો હેલિકોપ્ટર ની સુવિધા છે. જવાય, ચાર ધામ કરાય. એક વાર બ્રહ્માજીના ચારે માનસ પુત્રો એટલે કે સનત કુમારો બદ્રિકાશ્રમમાં પરિભ્રમણ કરી રહ્યા હતા, એવા સમયે સનત કુમારોએ દેવર્ષિ નારદજીને જોયા છે. દેવર્ષિ નારદજીને જોયા, મુખ પડી ગયું છે, મુખ ઉપર ઉદાસતા છે, ચહેરો તમે જુઓ તો સાવ ઉદાસ છે. એટલે સનત કુમારોએ દેવર્ષિ નારદજીને પૂછ્યું કે દેવર્ષિ, આપ શા માટે ઉદાસ છો? આપનું ઉદાસીનું કોઈ કારણ? અને એ સમયે દેવર્ષિ નારદ આમ ધીમા અવાજે, મંદ અવાજે સનત કુમારોને કહે છે કે મેં દેવતાઓ પાસે પૃથ્વીના બહુ વખાણ સાંભળેલા. પૃથ્વી પૃથ્વી છે, ત્યાં દરેક નદીઓ વસે છે, દરેક તીર્થધામો વસે છે, પૃથ્વીના લોકો સરળ રીતે જીવન જીવી રહ્યા છે, આવું મેં દેવતાઓ પાસે સાંભળેલું. એ વખાણ સાંભળીને હું પૃથ્વી ઉપર આંટો મારવા ગયો, પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે ગયો. સનત કુમારો કહે છે પૃથ્વી ઉપર જઈને આવ્યા એટલે ઉદાસ થઈ ગયા. હા, કેમ? કે જે રીતે મેં વખાણ સાંભળ્યા હતા એવું મને કઈ જોવા મળ્યું નહીં પૃથ્વી ઉપર. એક આ પૃથ્વી ઉપર ગયા, ભારત ભૂમિ ઉપર ગયા, આપે શું જોયું? પેલા ક્યાં ગયા? સૌથી પહેલા આપે ભારતમાં ક્યાં ગયા? અને પછી દેવર્ષિ નારદ સનત કુમારોને કહે છે કે હું કહાં ગયો? સાંભળો, વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં લખે છે કે દેવર્ષિ નારદ પૃથ્વી ઉપર સૌથી પહેલા ક્યાં આવ્યા છે. पुष्करं च प्रयागं च काशी गोदावरी तथा पुष्करं च प्रयागं કાશી ગોદાવરી તથા હરિ ક્ષેત્રમ કુરુ ક્ષેત્રમ શ્રીરમ से बन्धनम् श्रीरङ्गम् से बन्धनम् ए सनत कुमारो हूँ तमने प्रणाम करू छु. देवताओना वखाण सांभळी હું પૃથ્વી ઉપર આંટો મારવા ગયો, કલિયુગનો પ્રભાવ હતો, પણ હું સૌથી પહેલા પુષ્કરમાં ગયો, જ્યાં બ્રહ્માજીનું સ્થાન છે, જ્યાં બ્રહ્માજી બિરાજમાન છે. પણ પુષ્કરમાં ગયો, તીર્થધામમાં ગયો, મને ક્યાંય સતયુગના દર્શન ન થયા. ત્યાંથી હું દુઃખી થઈને પછી પ્રયાગમાં ગયો, જ્યાં ત્રિવેણી સંગમ છે. યાજ્ઞવલ્ક ઋષિ જેવા પરમ તપસ્વી ભરતવાજીને રામકથા સંભળાવે છે, જ્યાં મહાકુંભ ભરાય છે,
જ્યાં દરેક દેવતાઓ અને દરેક ઋષિ મુનિઓ બબે મહિના સુધી કુંભ મેળામાં રોકાય છે. અને હમણાં જ પાછો અલ્હાબાદ કુંભ આવશે પ્રયાગનો, આ એકાદ મહિનામાં જ. એ પ્રયાગ ક્ષેત્રમાં ગયો પણ ત્યાં મને પવિત્રતા ન જોવા મળી, ત્યાં મને સત્ય જોવા ન મળ્યું, ત્યાંથી દુઃખી થઈ અને જ્યાં સાક્ષાત દેવાદિદેવ મહાદેવ કાશી વિશ્વનાથના રૂપમાં બિરાજમાન છે, જેને મોક્ષ નગરી કહી શકાય એવી કાશીનગરમાં ગયો પણ ત્યાંય મને ક્યાંય પવિત્રતા જોવા. બધા લોકો સ્વાર્થી થયા, પેટ ભરા થયા છે. કાશીથી પછી હું આગળ વધ્યો, ગોદાવરીના તટ ઉપર ગયો, ત્યાં પણ મને શાંતિ ન થઈ. ત્યાંથી હું પછી હરિદ્વારમાં આવ્યો, ગંગામાં મેં સ્નાન કર્યું પણ મને ત્યાં પણ અપવિત્રતા જોવા મળી છે. હરિદ્વારથી પછી હું કુરુક્ષેત્રમાં ગયો છું, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર બિરાજમાન થયો પણ ત્યાં પણ મને શાંતિ ન મળી. ત્યાંથી હું શ્રીરંગમ ગયો અને છેલ્લે ભગવાન રામના હાથે મહાદેવની સ્થાપના કરી છે એવા સેતુ બંધેતુ રામેશમ, ત્યાં રામેશ્વર ધામમાં પહોંચ્યો પણ મને કોઈ જગ્યાએ શાંતિ જોવા ન મળી. બધી જ જગ્યાએ કલયુગ વ્યાપી ગયો છે. દેવર્ષિ નારદ સનત કુમારોની સમક્ષ કલયુગનું વર્ણન કરતા કહે છે, ભગવાન વેદ વ્યાસજી લખે છે કે કલયુગની દશા કેવી છે. બાપજી બતાવીએ. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનં ન વિદ્યતે ઉદરં હરિણો જીવા આપણી વચ્ચે મહંત બાપુ પધાર્યા, એકવાર એને તાળીઓથી આપણે સ્વાગત કરીએ.